મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર સાથે હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન આપ નિહાળી રહ્યા છો ત્યારે પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષિક વિજ્ઞાનની સફરે દિન પ્રતિદિન આપણે સૌ વિશેષ જ્ઞાન સાથે અનકહી અનસુની જ્યોતિષની વાતો, નવા નક્કોર સંશોધનો તમારી સમક્ષ અમે મૂકીએ છીએ કે જે અમારો એક પ્રસાદ, સમગ્ર જીવન તમને એક જબરજસ્ત માર્ગદર્શન આપે, લાભ આપે અને તમે આમ જિંદગીમાં બહુ જ ખૂબ આનંદિત રહો એવી ભાવના સાથે આ શોને અમે આગળ વધારતા હોઈએ છીએ. આવો તમારી સાથે, અશોકભાઈની સાથે આજે કોઈક નવા વિષયની વાત કરીએ. બિલકુલ પંકજભાઈ, દર્શક મિત્રોને ગત બે એપિસોડની થોડી હાઇલાઇટ્સ કરી દઉં તો, દર્શક મિત્રો ગત બે એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જાતકની કુંડળીમાં એવા કયા ગ્રહો યોગો કે જે અડચણ ઊભા કરે છે, જે કદાચ કે બરબાદી તરફ લઈ જતા હોય, પ્રતિકૂળ સંજોગો કરતા હોય અને ક્યાંક એ મોટા નુકસાન તરફ લઈ જતા હોય, તો એવા કયા ગ્રહો યોગોમાં આપણે ચર્ચા કરી હતી અને ટોપિક કયા હતા પંકજભાઈ? એ શેરબજારની વાત કરી હતી, સોના ખરીદવાની વાત હતી, માણસના જિદ્દી સ્વભાવની વાત હતી, ચંચળ સ્વભાવ અને જે ઉલઝનો વારંવારમાં રહેતા હોય એવા જાતકોની વાત કરી હતી. તો એવા કયા ગ્રહ યોગો એની આપણે ખૂબ સુંદર બે એપિસોડથી ચર્ચા કરી હતી. પરંતુ આજે પંકજભાઈ એવી વાત કરીશું કે એવા જાતક કે જે લોકોની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ યોગો છે કે જે કેન્સર કેન્સર નોત રહ્યું, અથવા તો આજે તો આપણે ફિમેલ વિભર્સના પણ સવાલ હોય છે અને ફિમેલમાં પણ જોઈએ કે બ્રેસ્ટ કેન્સર અને ફિમેલમાં પણ એવા કેન્સરના કેસીસ વધારે થતા હોય જોવા મળી રહ્યા છે, ત્યારે સવાલો એ થાય કે જાતકની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ યોગો કે જે કેન્સરને નોત રહ્યું એની વાત કરીશું. અલબત્ત એક તો અશોકભાઈ, આપણે દર્શક મિત્રોને નમ્ર સૂચન અને વિનંતી કે જ્યારે એક અસાધ્ય રોગની વાત કરતા હોઈએ, ઇન્કરેબલ ડિસીઝ જેને આપણે કહેતા હોઈએ છીએ, અને આ કેન્સર રોગનો રાક્ષસ શરીર કરતાં મન ઉપર જ્યારે પોતાનું નેગેટિવ સામ્રાજ્ય સ્થાપિત કરે, તો એવા જાતકોને બિચારાને જીવવામાં તકલીફ પડતી હોય છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારું મન ભાંગી પડવું જોઈએ નહીં, અને મન ભાંગે, તમારું મન તૂટે, ડિપ્રેશન આવે, નિરાશા આવે, તો એનાથી મોટું કોઈ કેન્સર છે ને? તો સૌપ્રથમ તો આપને હાથ જોડી નમ્ર વિનંતી કરીશ કે શોની અંદર કેન્સરના યોગની ચર્ચા કરીએ તો એ સીધે સીધું બંધ બેસતી પાઘડી પહેરી કુંડળી જોઈ અને દુઃખી થવાના ધંધા કરતા નહીં, કારણ કે ખુશ રહો, ખુશિયા બે વજા હોય કે ના હોય પણ તમારે ખુશ રહેવું જોઈએ, એવા મેં અસંખ્ય જાતક જોયેલા છે. આપણે યુવરાજસિંહ છે, બિલકુલ બિલકુલ સર, સંજય દત્ત છે, સોનાલી બેન્દ્રે છે, અસંખ્ય જાતકો મેં જોયા છે કે જે લોકોને કેન્સર થયા પછી પણ આજે એ સમાજ માટે એક મોટિવેશનલ ઉદાહરણ બન્યા છે. ચોક્કસ આ શોમાં આ ચર્ચા કરવાનું કારણ છે, કારણ કે આપણો શો છે એ લોકોને મોટિવેટ કરવાનો છે, આપણો શો લોકોને જ્ઞાન આપવાનો છે, આપણો શો એ લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણની જેમ માર્ગદર્શક બનીએ અને એમના જીવનમાં આવનારું કોઈ પણ મહાભારત જેવું યુદ્ધ જીતી શકે, એ અમારી એક કેવના ઈચ્છા, લિપ્સા અને ઇન્ટેન્શન જેને કહેવામાં આવે છે, એ આપણો એક ઇન્ટેન્શન છે. ચર્ચા કરવાનો મતલબ એટલો છે કે તમે સાવધ થાવ તો જોગ સંજોગ અને યોગને ટાળી શકો, તમે સાવધ થાવ તો તમારો વધ ના થાય. તમને ખબર પડી જાય તો એક ગંભીર વિષયને લઈને તમે જિંદગીમાં દુખી ન થાવ. તમને અગાઉથી ખબર પડી જાય તો સાવચેતીના પગલાં લઈ શકાય અને કેન્સર નામની આ મહાબીમારીમાંથી, અસાધ્ય રોગમાંથી તમે આપોઆપ છુટકારો મેળવી શકો, એ અમારો આશય છે.
હવે અહીં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ યોગ હોય કે જેના કારણે કેન્સરની શક્યતાઓ જાતક સાથે આવી શકે. અહીં દરેકે દરેક શોની અંદર જે કંઈ તમને આપવામાં આવે છે એ શક્યતાના ભાગરૂપે રહેવાનું છે, એના ઉપર કોઈ એવો ચોક્કસ સિક્કો નથી મારી દેવાનો, બરાબર ને? એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો દુઃખી થવાય. અગર તો સિક્કો મારી ગયો તો સુખી પણ થવાય. તમને એમ થાય કે ભાઈ આ તો પંકજભાઈ લોટરીના યોગની વાત કરી, એમાં મારે બે યોગ લાગુ પડે છે, લોટરી આવી લાગે જ નહીં તો એ સુખમાં પણ દુઃખ ઊભું થાય. અને કેન્સરની વાત કરું, દુઃખ છે પણ એમાંય તમે જો જાતે મોટિવેટ થઈ શકતા હો, સાવધ થઈ શકતા હો, તો એ દુઃખની અંદર પણ સુખ છે. એ અમારો એક આશય છે તમને આ રજૂઆત કરવાનો. સૌપ્રથમ તો અશોકભાઈ આપણે ખાસ આપણા એડિટર મિત્રને કહેવાનું છે કે આપણા ટીવીના સ્ક્રીન ઉપર કુંડળી ડિસ્પ્લે કરે. બિલકુલ બિલકુલ, ખૂબ સુંદર છે, બરાબર છે. મિથુન લગ્નની આ કુંડળી છે, એટલે કે ઉપર 3 આંકડો છે, નીચે લખ્યું છે કે કેન્સરના ગ્રહ યોગ બતાવતી કુંડળી, એવું લખેલું છે, બરાબર. મિથુન લગ્નની કુંડળી છે અને એમાં તમે એ કુંડળીમાં જોઈ શકો છો, એક બાજુ 6 સ્થાનમાં, એક બાજુ 6 સ્થાનમાં, એટલે રાશિ નંબર 8 આગળ મંગળ અને શનિ જોડાયેલા છે. બીજું બાજુ 8 સ્થાનમાં, એટલે કે 10 નંબરના અંક આગળ મકર રાશિમાં પણ મંગળ અને શનિ જોડાયેલા છે. તમને એમ થશે કે ડૉક્ટર પંકજ નાગરે આવું કેમ કર્યું? મારી વાત તમને સચોટતાપૂર્વક સરળતાથી તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ ભેજાની અંદર ઉતરી જાય એવો એક પ્રયત્ન છે. સચિત્ર વાત કરવાથી, સમજાવવાથી સમજાય છે, અને જો એક વખત સમજાવતી સમજ આવી જાય તો એ સમજેલું આખી જિંદગી સમજ આપી જાય. શરૂઆત એક નાની વસ્તુથી થતી હોય છે, કે કોઈ તમને એક સોપારીનો દાણો ખાવા આપે અને પડી ગયો ખાતા થઈ જાઓ, તમને કોઈ તમાકુની ચપટી આપે અને તમે ભરાવતા થઈ જાઓ અને 135-120 સુધી પહોંચી જાઓ, અને પછી સ્મોકિંગ ને આમ તેને, પછી એમાંથી મુક્ત થવું ભારે છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કેન્સર એવા જાતકોને વધારે થાય જે મનના નબળા હોય. મનના નબળા કયા હોય એની મેં અસંખ્ય શોની અંદર, આગળના શોની અંદર જ વાત કરી છે. બિલકુલ અશોકભાઈ, બિલકુલ બિલકુલ. તો મનનો નબળો જાતક વ્યસન તરફ આગળ વધે, વ્યસનથી ટેન્શન વધે, અને ટેન્શન વધે એટલે વ્યસન વધે. આ બંને જોડિયા ભાઈ છે, વ્યસન અને ટેન્શન. કે યાર શું ટેન્શન છે, કંઈ ટેન્શન ના હોય પણ મસાલા ઠોકમ ઠોક ચાલુ રહે, બરાબર છે? પછી કહે કે ભાઈ ટોબેકો અને નિકોટીનનો એક નિયમ છે કે તમે જેમ જેમ વધારે ખાતા જાઓ એમ એમ તમારું મન નબળું પડતું જાય, નબળું પડતું જાય એટલે તમારું શરીર એ વસ્તુને માગતું જાય. એના માટે કુંડળીમાં ચંદ્ર નિર્બળ હોય ત્યારે આવા જાતકો વ્યસન તરફ આપોઆપ ધકેલા થયા હોય છે. હવે આ કુંડળી જે મેં તમને અગાઉ વાત કરી, સચિત્ર કુંડળી આપણા ટીવી ઉપર મિથુન લગ્નની, કે જેમાં 6 સ્થાનમાં 8 નંબરની રાશિમાં શનિ મંગળ છે, 8 સ્થાનમાં 10 નંબરના અંક આગળ શનિ મંગળ છે, અહીં મારો સમજાવવાનો પ્રયત્ન એટલો જ છે કે કેન્સર એટલે જન્મ કુંડળીના 6 સ્થાનનો સ્વામી, જન્મ કુંડળીના 8 સ્થાનનો સ્વામી, આ બંને યુતિમાં આવે એટલે કેન્સર મોટા ભાગે થાય. એમાં વળી જો બંને ક્રૂર ગ્રહો હોય, 6 અને 8 સ્થાનના અધિપતિ અશોકભાઈ ક્રૂર ગ્રહો હોય તો કેન્સરની શક્યતાઓ વધી જાય. ક્રૂર ગ્રહો હોય અને એકબીજાના શત્રુ ગ્રહો હોય તો કેન્સરની શક્યતા વધી જાય. આજે મેં ડિસ્પ્લે કુંડળી કરાવી છે ને ટીવીના સ્ક્રીન ઉપર મિથુન લગ્નની, મિથુન લગ્નમાં 6 સ્થાનનો સ્વામી થાય મંગળ, કારણ કે વૃશ્ચિક રાશિ આવે. મિથુન લગ્નમાં 8 સ્થાનનો સ્વામી થાય શનિ, કારણ કે મકર રાશિ આવે. આ કુંડળીમાં તમે જુઓ મેં મંગળ શનિ સાથે બતાવે, કારણ કે 6 સ્થાનનો સ્વામી મંગળ અને 8 સ્થાનનો સ્વામી શનિ બંને 6 અને 8 સ્થાનમાં ઉદાહરણના ભાગરૂપે મેં મૂક્યા છે. આ ઉદાહરણ
અહીંયા બતાવવા પૂરતું છે. પણ આવા ઉદાહરણીય કુંડળીઓવાળા જાતકો મોટાભાગે મારી પાસે આવે, અને આ યોગની અંદર આવા લોકોને ઓરલ કેન્સર થતા હોય છે. જડબું હોય, જીભ હોય, પેઢાના કેન્સર હોય, ગળાના કેન્સર હોય, એ ટાઈપના કેન્સર થતા હોય છે. આજે મેં તમને યોગ મૂક્યો છે. હવે બીજી વસ્તુ કે કેન્સર કેમ થાય, એના એક યોગની કુંડળી મેં ડિસ્પ્લે કરી દીધી. દરેક વખતે દરેક કુંડળી ડિસ્પ્લે કરવી જરૂરી નથી, પરંતુ હવે કોને કેવું કેન્સર થાય અને ક્યારે થાય એ આપણે અશોકભાઈ સમજવાની કોશિશ કરીએ. કે આવો યોગ હોય એટલે જર્મની સાથે કેન્સર યુક્ત બાળક જન્મી જાય એવું જરૂરી નથી, પરંતુ એના નબળા ગ્રહ યોગ આવે ત્યારે આ યોગ એને પરેશાન કરે. અલગ અલગ કેન્સર હોય છે, લાઈક છઠ્ઠા અને આઠમા સ્થાનના સ્વામી એ જ્યારે દેહસ્થાનની અંદર બેસે પ્રથમ સ્થાનની અંદર, ત્યારે બ્રેઇન ટ્યુમર થતી હોય છે. બહુ જ સમજવા જેવી વાત છે. બિલકુલ બિલકુલ. છઠ્ઠા અને આઠમા સ્થાનની યુતિ જ્યારે સાતમા સ્થાનમાં બેસે ત્યારે સ્ત્રીઓને ગર્ભાશયના કેન્સર થતા હોય છે. છઠ્ઠા અને આઠમા સ્થાનની યુતિ જ્યારે ચોથા કે દસમા સ્થાનમાં બેસે ત્યારે બ્રિસ્ટ કેન્સર થતા હોય છે. સ્તનના આપણે કેન્સર, કર્કરોગ કહીએ છીએ ને, થતા હોય છે. છઠ્ઠા અને આઠમા સ્થાનની યુતિ જ્યારે આઠમા સ્થાનમાં હોય તો એવા જાતકોને પેટના કેન્સર થતા હોય છે, ગુદાના કેન્સર થતા હોય છે, રેક્ટમના કેન્સર થતા હોય છે, આંતરડાના કેન્સર થતા હોય છે. અને છઠ્ઠા સ્થાનમાં આ યુતિ બેસે તેવા લોકોને કિડનીના કેન્સર થતા હોય છે, લીવરના કેન્સર થતા હોય છે. એમ અલગ અલગ બોડીના જે ઓર્ગન છે એના કેન્સર કયા સ્થાનમાં છઠ્ઠા આઠમા સ્થાનની યુતિ બેસવાથી થાય એની એક વાત કરી. પણ મૂળભૂત સિદ્ધાંત આપણે ભૂલવાનો નથી કે જન્મકુંડળી કોઈ પણ હોય, ધારો કે મેષ લગ્ન હોય, જેમ અહીં તો આપણે ત્રણના આંકડા સાથે ચર્ચા કરી છે દર્શક મિત્રો, અશોકભાઈ હવે બીજા બધા લગ્નોમાં પણ આપણે ચર્ચા કરીએ, ધારો કે મેષ લગ્ન પકડીએ. બિલકુલ. તો એમાં છઠ્ઠા સ્થાનનો માલિક બને બુધ અને આઠમા સ્થાનનો માલિક બને મંગળ. મંગળ બુદ્ધિ યુતિ જો મેષ લગ્નમાં થાય તેવા જાતકોએ સાવધ રહેવું જોઈએ. વૃષભ લગ્નની વાત કરીએ આપણે કે વૃષભ લગ્નની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર થાય, કારણ કે તુલા રાશિ આવે, અને આઠમા સ્થાનનો માલિક ગુરુ થાય, કારણ કે ધન રાશિ આવે. પરંતુ આ શુભ ગ્રહો છે એટલે કેન્સરનું પ્રમાણ એવું મોટું ના થાય. એનો મતલબ એવો નથી કે લોકો મસાલા ખાવાની છૂટ છે, કે સ્મોકિંગ કરવાની છૂટ છે, કે ખોટી આદતોની છૂટ છે. મિથુન લગ્નની વાત તો મેં કરી દીધી. કર્ક લગ્ન આવે તો કર્ક લગ્નની અંદર છઠ્ઠા સ્થાનનો અધિપતિ ગુરુ થાય અને આઠમા સ્થાનનો અધિપતિ શનિ થાય. કર્ક લગ્નમાં જો ગુરુ શનિની યુતિ હોય તો કર્ક પોતે ઇટસેલ્ફ ઇઝ અ કેન્સર, એને કેન્સર કહે છે કર્ક લગ્ન. અને એમાં છઠ્ઠા આઠમા સ્થાનની યુતિમાં મેં કહ્યું એમ કે ગુરુ અને શનિની યુતિ હોય તેવા જાતકોએ ચોક્કસપણે બ્લડ કેન્સરથી ચેતતા રહેવું પડે, જેને લ્યુકેમિયા કહેવામાં આવે છે. આપણે દરેકે દરેક કુંડળી ડિસ્પ્લે ના કરી શકીએ, ઉદાહરણ સ્વરૂપે એક કુંડળી આપણે મૂકી છે. સિંહ લગ્નના જાતકો હોય એટલે જેમનું લગ્ન ભાવમાં પાંચનો આંકડો હોય તેવા લોકોના કુંડળીમાં પણ ગુરુ શનિની યુતિ હોય તો છઠ્ઠા અને આઠમા સ્થાનના માલિક થયા છે. ગમે ત્યાં બેઠા હોય આ બંને શનિ ગુરુ, પણ એવા જાતકોને કેન્સરના રોગ થઈ શકે છે. કન્યા લગ્નની વાત કરીએ તો એમાં છઠ્ઠા સ્થાનનો માલિક થયો શનિ, આઠમા સ્થાનનો માલિક થયો મંગળ. મંગળ બરાબર. શનિ મંગળ જોડાય તો કન્યા લગ્ન વાળાને પણ મુસીબત આવે. તુલા લગ્નની વાત કરીએ તો છઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ થાય અને આઠમા સ્થાનનો માલિક શુક્ર થાય, શક્યતાઓ ઘટે કારણ કે બંને શુભ ગ્રહો છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ખોટી આદતોને આપણે કેળવણી આપવાની, બરાબર, ખોટી આદતોને આપણે ગુલામ થવાનું. વૃશ્ચિક લગ્ન, લગ્નના પ્રથમ ભાવની અંદર આઠનો આંકડો હોય તો આપણે છઠ્ઠા ભાવનો સ્વામી એમાં જોઈએ તો છઠ્ઠા ભાવનો સ્વામી મંગળ થાય, આઠમા સ્થાનનો સ્વામી બુધ થાય. મંગળ બુધ યુતિ વૃશ્ચિક લગ્નમાં હોય તો કેન્સરના યોગ યોગ સંજોગ આવે. મકર લગ્નની, સોરી, ધન લગ્નની વાત કરીએ. ધન લગ્નની અંદર
શુક્ર અને ચંદ્ર, કારણ કે ધન લગ્નથી છઠ્ઠા સ્થાનનો સ્વામી વૃષભ રાશિનો માલિક શુક્ર આવે અને કર્ક રાશિ આઠમા સ્થાનમાં આવે એટલે એનો ચંદ્ર થાય. શુક્રચંદ્રની યુતિ ધન લગ્નવાળાને કેન્સરગ્રસ્ત બીમારીથી પરેશાન કરી શકે છે. મકર લગ્ન આવે તો છઠ્ઠા સ્થાનનો માલિક બુધ થાય, આઠમા સ્થાનનો માલિક સૂર્ય થાય. તો મકર લગ્નની અંદર કે જેમની કુંડળીમાં ઉપર 10નો અંક છે એ લોકોને બુધ અને સૂર્ય બંનેની યુતિ હોય તો સાવધ રહેવાની જરૂર છે. કુંભ લગ્ન, કુંભ લગ્નમાં છઠ્ઠા સ્થાનનો માલિક ચંદ્ર થાય અને આઠમા સ્થાનનો માલિક બુધ થાય. ચંદ્રબુધની યુતિ, શુભ ગ્રહો છે, ભય નથી. પણ નિર્ભય થવાનો મતલબ એ નથી કે નિર્ભય લોકો એ છે જે લોકો 120ના મસાલા ખાતા હોય, એ લોકોને આપણે બહાદુર માણસો ના કહી શકાય. મનની નબળાઈ, મીન લગ્નની વાત કરીએ, મીન લગ્ન આવે ને આપણે, મીન લગ્નની અંદર છઠ્ઠા ભાવનો માલિક સૂર્ય થાય અને આઠમા ભાવનો માલિક શુક્ર, શુક્ર થાય. સૂર્ય શુક્રની યુતિ, જે લોકોના લગ્નના પ્રથમ ભાવમાં 12નો આંકડો હોય એમની કુંડળીમાં જો સૂર્ય શુક્રની યુતિ હોય તો આ કર્ક રોગ, જેને અંગ્રેજીમાં કેન્સર કહેવામાં આવે છે, એનાથી સાવધાની વર્તવાની જરૂર છે એવું મને અંગતપણે લાગે છે. આ કર્ક રોગ જેને આપણે કેન્સર કહીએ છીએ, જે અસાધ્ય રોગ છે, એ અસાધ્ય રોગ એવું જરૂરી નથી કે મેં આજે યોગ જણાયા એ લોકોને થશે અને એ લોકોને થાય. કુંડળીમાં ઘણા બધા ગ્રહ યોગ બચાવનારા હોય છે અશોકભાઈ, કે દરેકે દરેક લગ્નના છઠ્ઠા આઠમા સ્થાનના માલિકોની યુતિ હોય પણ એમાં ક્યાંક ગુરુ પડે, ગુરુની દ્રષ્ટિ પડે, બુધ સાથે બેઠો હોય, ચંદ્ર સાથે બેઠો હોય, શુક્ર સાથે બેઠો હોય, તો શુક્ર એ સંજીવની છે, ગુરુ એ જીવ છે, એ બચાવતા રહે છે. સાથે સાથે તમે જ્યારે છઠ્ઠા આઠમા સ્થાનની યુતિ કુંડળીમાં જુઓ ત્યારે ક્યારે સાવધાન રહેવું જોઈએ કે આ યુતિ ઉપરથી જ્યારે શનિનું ભ્રમણ થાય તે દરમિયાન સાવધ રહેવું. આ યુતિ ઉપરથી અશોકભાઈ રાહુ કેતુ જો ગોચરમાં ભ્રમણ કરે તો એ સાવધાન રહેવાની જરૂર છે. આ યુતિ હોય એની કોઈ મહાદશા અંતરદશા આવે ત્યારે પણ સાવધ રહેવું જોઈએ. આ યુતિ હોય અને કેતુની દશા આવે તો એ સાવધ રહેવું જોઈએ. આ યુતિ હોય અને સાથે સાથે કુંડળીમાં બીજા કેટલાક ખરાબ ગ્રહ યોગ હોય, ધારો કે ગ્રહણ યોગ હોય, સૂર્ય ગ્રહણ હોય, ચંદ્ર ગ્રહણ હોય, શનિ રાહુનું સાપિત યોગ હોય, બિલકુલ શનિ કેતુ હોય, ચંદ્ર કેતુ હોય, ચંદ્ર રાહુ હોય, તો પણ તમારે સાવધ રહેવાની જરૂર છે. આ યુતિ હોય જે પહેલા જ ડિસ્પ્લેની અંદર જે કુંડળી તમને બતાવી કે છઠ્ઠા આઠમાની યુતિ એટલે કેન્સરના યોગ, એવી કુંડળીમાં પાછું 12મા સ્થાનમાં ખરાબ ગ્રહો હોય તો અતિ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે છઠ્ઠું આઠમું ને 12મું સ્થાન અને અમે ઓકલ્ટ હાઉસીસ કહીએ છીએ, અગમ નિગમ ગૂઢ સ્થાન જો કુંડળીના કોઈ હોય તો એ છઠ્ઠું આઠમું અને 12મું છે. બિલકુલ તો આની અંદર 6-8ની યુતિ કેન્સર થવાની શક્યતાઓ, એમાંય 12મા સ્થાનમાં ક્રૂર ગ્રહોની હાજરી કેન્સર થવાની શક્યતાઓમાં વધારો. પ્રકાર પણ મેં તમને આપી દીધા કોને કયું કેન્સર થાય. દરેક પંચમહાભૂત ધરાવતા જીવના દરેકે દરેક સેલની અંદર કેન્સરના સેલ હોય છે. જેમ કહેવાય છે ને કે શરીરમાં તમારા બીમારી તો તમારા હોય જ છે, પરંતુ વાત એટલી જ છે કે આ બીમારી તમે જે સંગ્રહ કરીને તમારા ડીએનએ સાથે ચાલી રહ્યા હો છો એ સમય આવે એને વાતાવરણ મળતા એ બહાર આવે. જેમ કે વાયરસ ના જંતુઓ આપણા શરીરમાં હોય જ છે, બેક્ટેરિયા આપણા શરીરમાં હોય જ છે, પણ એમને કોઈ તાકાત બહારની મળી જાય, બિલકુલ કોઈ એમને જેને કહેવાય ને કેટાલિસ્ટ તરીકે કામ કરતું વસ્તુ એમને સપોર્ટ કરતી થઈ જાય, તો એ જે અંદરના જીવાણુઓ હોય છે, વિષાણુઓ હોય છે, એ પછી સજીવન થાય છે અને પછી ખુલ્લા બની બળવો કરે છે. કોઈ એને કોરોના કહે છે, કોઈ એને કેન્સરે કહે છે, કોઈ એને વાયરસ કહે છે, કોઈ એને વાયરલ ડિસીઝ કહે છે, કોઈ બેક્ટેરિયા થયેલો રોગ કહે છે, કોઈ એલર્જી થયેલો રોગ કહે છે, બધું અંદર પડેલું હોય છે. પણ તમારી ઇમ્યુનિટી તમને બચાવતી રહે છે. એમ
ગ્રહો તમારા બળવાન હોય છે અને નબળા ગ્રહો પણ કુંડળીમાં હોય જ છે, પણ નબળા ગ્રહો જ્યારે તમે ઇમ્યુનિટી ગુમાવો છો, ગ્રહોની ઇમ્યુનિટી રેઝિસ્ટન્ટ પાવર, ત્યારે ખરાબ ગ્રહો ચડી જાય, ચડી વાગે તમારા ઉપર, અને સારા ગ્રહોને નબળા પાડી દે. કારણ કે ઇમ્યુનિટી તમે જ્યારે લૂઝ કરો ત્યારે બિચારા શુભ ગ્રહો પોતાનું કામ કરી શકતા નથી અને અશુભ ગ્રહો બળવાન થઈ જાય છે. બિલકુલ, આ એક લોજિક સમજવાની કોશિશ કરજો. કોઈ પણ દૂષિત યોગ હોય એનાથી ગભરાવાની જરૂર નથી. ગ્રહો એમનું કામ કરે છે, તમે તમારું કામ કરો. ગ્રહો તમને એવું નથી કહેતા કે તમે મસાલા ખાઓ, ગ્રહો તમને નથી કહેતા દારૂ પીઓ, ગ્રહો સ્મોકિંગ કરવાની વાત નથી કરતા. ગ્રહો તો હંમેશા તમને કર્મનિષ્ઠ, પ્રમાણિક અને એક સારા વ્યક્તિ બનાવવાની કોશિશ કરે છે. એના એક ભાગ રૂપે આજના આ શો દ્વારા મારો એક મેસેજ છે કે બી આ હ્યુમન બીંગ, ધેટ્સ ઓલ. મળીએ પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે આજના એપિસોડમાં જે ટોપિક હતો અને જે કેન્સર જેવી ગંભીર બાબત કે જે જાતકની જન્મકુંડળીમાં કયા પ્રકારે એ કારણભૂત બનતી હોય છે અને એમાં આપે જે સવિસ્તાર કુંડળી મૂકીને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં જે ક્રૂર ગ્રહોની યુતિ એ ક્યાંક ને ક્યાંક જવાબદાર બનતી હોય છે, અને એમાં તમે ખૂબ જ ડિટેલ્સમાં અને સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો સર મિત્રો, ચોક્કસપણે આપણને આ ટોપિક ગમ્યો હશે, અને જો આપના કોઈ સવાલ હોય, આપના કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે ફોન કોલ્સ કરી અને કાર્યક્રમમાં સમાધાન માટે મોકલી શકો છો. પંકજભાઈ, આપણી પાસે બીજા ઘણા બધા એવા સવાલો છે કે દર્શક મિત્રોના કોમન સવાલો છે, અને એ પણ આપણે લેવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન આવે છે, તો નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણા સવાલો આવા લઈશું કે જ્યાં જાતકની જન્મકુંડળીમાં ક્યાંક ને ક્યાંક ગ્રહો અડચણો કરતા હોય છે અથવા તો કયા ગ્રહો સુભયોગો બનતા હોય છે સારી બાબતો માટે, એની પણ ચર્ચા કરીશું. એના પણ સવાલ છે તો ચોક્કસપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર. આપની સાથે આજે વાત કરીએ તમને સમૃદ્ધ બનાવવાની, વાત કરીએ વર્ષા ઋતુ અને સ્વાતિ નક્ષત્રની. સ્વાતિ નક્ષત્ર અને વર્ષા ઋતુના સમન્વયમાં છીપા બને મોતી અને ચાતક પીવે પાણી. સ્વાતિ નક્ષત્ર આવી રહ્યું છે વર્ષા ઋતુમાં, તારીખ 7 સપ્ટેમ્બર શનિવાર બપોરે 12:34 થી 8 સપ્ટેમ્બર બપોરે 3:31 સુધી. આ ક્ષેત્રની અંદર વરસાદ આવે તો એક કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને તમે તમારી તિજોરીમાં મૂકી રાખો. મારી તમને ગેરંટી છે તમે સુખી સમૃદ્ધ સંપત્તિવાન થશો. મારી શુભકામનાઓ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સઠીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ આપ જોઈ રહ્યા છો.